શું તમને ખબર છે કે ધોરણ 2 સુધીમાં શાળામાં બાળકને હોમવર્ક આપવામાં આવે તો એ ગેરકાયદેસર છે। નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમને ખબર છે કે ધોરણ 2 સુધીમાં શાળામાં બાળકને હોમવર્ક આપવામાં આવે તો એ ગેરકાયદેસર છે। તમે બરાબર સાંભળ્યું, સરકાર દ્વારા ધોરણ 2 સુધી કોઈ પણ પ્રકારનું હોમવર્ક આપવાની મનાઈ છે। આ સાંભળતા જ આપણા મનમાં જાત જાતના પ્રશ્નો થશે, પણ અત્યારે તમે સ્ક્રીન ઉપર સરકારના એ પરિપત્રનો ફોટો જોઈ રહ્યા છો। મિત્રો, સરકારની આ વાત સાચી છે એટલું જ નહીં, વૈજ્ઞાનિક પણ છે। 7-8 વર્ષના બાળકો કે જેમનું મગજ હજી ડેવલપ થઈ રહ્યું હોય, એમના માટે એમની આસપાસની સૃષ્ટિ જોવી, જાણવી, સમજવી એ કોઈ પણ પ્રકારના લેખિત હોમવર્ક કરતાં વધારે અગત્યનું છે। સામાન્ય રીતે આપણે જોયું છે કે કદાચ શાળા આ વાતને સમજતી હોય, પણ વાલીગણ તો એમ જ માને છે કે શાળાએ તો વિદ્યાર્થીને ભરી ભરીને લખવાનું હોમવર્ક આપવાનું હોય, અને ઘણા બધા વાલીઓ શાળા પાસે રીતસરનું આ હોમવર્ક માગે છે, અને શાળા જેને કહે છે કે અમારા બાળકને 2-3 કલાકનું હોમવર્ક આપો। સ્વાભાવિક રીતે જ આનો અર્થ એ છે કે વાલી ઈચ્છે છે કે 2-3 કલાક સુધી આ બાળક અમને હેરાન ન કરે, પણ વધુ હોમવર્ક આપવાથી બાળક વધુ શીખે છે એવું બનતું નથી। જેમ વધુ જમવાથી વધુ પોષણ મળે છે એ વાત ખોટી છે, એમ જ વધુ લખવાથી વધુ આવડે એ વાત પણ એટલી જ ખોટી છે। તો શું કરવું જોઈએ? આ ઉંમરના બાળકોનું દોડવું, રમવું, કૂદવું, રંગકામ કરવું, માટીકામ કરવું આ બધું વધારે અગત્યનું છે। આની સાથે સાથે જો વાલી ખરેખર ઈચ્છતા હોય કે એના બાળકોનું બ્રેઇન ડેવલપ થાય, તો આ બાળકો નાના નાના ઘરકામ કરે જેથી એના આંગળા કેળવાય, એના પગની કેળવણી થાય, અને એમ જોતા સમજતા દોડતા કૂદતા એના મગજનો સહજ વિકાસ થાય। એટલે સરકારનો આ પરિપત્ર દરેક શાળાએ અમલ કરવો રહ્યો, અને વાલી તરીકે આપણે સૌ જ્યારે શાળા હોમવર્ક નથી આપતી ત્યારે એની પાસેથી ન માગીએ, કારણ કે એમ કરવા જતાં આપણો બાળક માટેનો જે સદ્ભાવ છે, જે આપણી અપેક્ષા છે કે સારું ભણે, એમાં જ એને નુકસાન જાય છે। એટલે આ પરિપત્રને આપણે સૌ ગંભીરતાથી લઈએ, અને ધોરણ 2 સુધી બાળકને લેખિત હોમવર્ક તો ન જ આપીએ। મને આશા છે આજની વાત આપને ગમી હશે। મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।